આ કેને તારો
அவனோட சசஸ் ஒன்னு இது சுசாய ஜொகடி லோமணியாரி மா பகவதி கொடியால் மா கொடபாந்த மா மாட்டு தேராசி ராஜே சர்வ பக்த ஜனன மாரு கேவான விஷய மா மா உத்தரோ யா ஜெய பவனி நாம மந்தா ஆஜ அவருடா எப்பர் மெட் நேந்தர் மா பதான விஷய மா તો સર્વ ભક્ત જમને વાવ ગુરુ આમત કરશે કે જો વધારે આજ જય ભવાની નામ મંડળ આવરડા એપરમેન્ટ ની અંદર બ્રહ્મા પધાર્યું છે અને આ પડ ની અંદર સુસાર જોગડી લોકડિયાળી માં ભગવતી ખોડિયાર માં પડ બાંધવા માટે પધાર્યા છે મારા તો મા ભગવતી ના દિવલિયા મા ભગવતી ની સુંદરી આજ 101 રૂપિયાની ખાલી એક પીસ સુંદરી માંગું છું બધા 101 ની સુંદરી એક પીસ સુંદરી માંગું છું એટલે તમારી પાસે કોઈ લાખો રૂપિયા નથી માંગી લીધા એક પીસ સુંદરી ને 2100 રૂપિયા થાય બાપ ઈ પણ જો તમને તમારી કુળની દેવીએ દીધું હોય બાર બીજના ધણીએ દીધું હોય એવી સોસાયટ જોગણી લોકડિયાળી માં ભગવતી ખોડિયાર મારી જો કામ ની અંદર બળતર દીધું હોય તો મંડળ ની અંદર દેવાનું છે મારા બાપ જે રૂપિયા આપશે એ રૂપિયો એક જ્ઞાન આશ્રમ ના લાભાર્થી આ જય ભવાની નામ મંડળ સુરત શહેર ની અંદર ગલીએ ગલીએ અને સીડીએ સીડીએ અને ગામડે ગામડે રમી ગયું છે બાપ અનાથ આશ્રમ ની અંદર મા બાપ કેટલા બાળકો છે 28 દીકરી છે અને 30 છોકરાઓ છે નાના નાના એને કોઈનો આધાર નથી મા બાપ કેના બાળકો આજ આવરુડા એપાર્ટમેન્ટ ની અંદર સર્વ ભક્તજનોને મારું કહેવાનું છે મારા બાપ આજ એ બાળકોને ખાતર તમારા સામે જય ભવાની રામ મંડળ ની અંદર આજ માગી રહ્યો છું બાપ એ જે રૂપિયા કહે એ રૂપિયા કોંગ્રેસ ની બાજુમાં ડુંગરા ગામ આવ્યું છે આપણે સુરત ને ઝેડું નથી બાપ કોંગ્રેસ થી કોઈ ગામડું સેટું નથી ડુંગરા ગામ ની અંદર અનાથ આશ્રમ છે મા બાપ કેના બાળકો મોટા થઈ રહ્યા છે એના લાભાર્થી આ જય ભવાની રામ મંડળ રમી રહ્યું છે મારા બાપ અને પેલા આ જય ભવાની રામ મંડળ એક મંદિર ના લાભાર્થી રમતું જ્યાં જ્યાં મેં રૂપિયા દીધા છે જ્યાં જ્યાં મેં દાન કર્યું છે જ્યાં જ્યાં મેં દાનમાં કોઈ પણ વસ્તુ આપ્યું છે કે આજે આવા રૂડા એપાર્ટમેન્ટ ની અંદર સર્વ ભક્તજનોને હું ખુલ્લી આમ કહીશ મારા બાપ તમારે હા મેં